લખો વંદો બનેલી પ્રતીક્ષાએ શું કહ્યું હશે લખો વિદ્યાર્થી મિત્રો તમે અદ્વૈતની વાત તો સાંભળી કે એને પતંગિયું બનીને કેટલી મજા આવી એ બાગમાં મસ્તી કરતું હતું ફૂલના રસો પીતું હતું હવે આપણે પ્રતીક્ષાને સાંભળીએ પ્રતીક્ષા કહે છે હું તો પ્રેયસના ઘરમાં છુપાયેલી હતી પ્રેયસના મમ્મી સરસ રસોઈ બનાવતા હતા અને મને તો મસ્ત સુગંધ આવી એ સુગંધ આવી એટલે હું સુગંધ લેવા બહાર નીકળી ત્યાં તો પ્રેયસની નજર એકાએક મારી પર પડી ગઈ અને પછી પ્રેયસ તો જોર જોરથી બૂમો પાડવા લાગ્યો મમ્મી મમ્મી અહીંયા તો વંદો છે તમે જલ્દી આવો ત્યાં તો પ્રેયસના મમ્મી મોટીન લઈને આવ્યા અરે આ મોટીન મહારા ઉપર છાંટે તો હું મરી નહીં જાઉં અને આ પ્રેય તો ઝાડુ લઈને આવી ગયો આ બંને જણા મને મારવા માટે પ્રયત્ન કરવા લાગ્યા હું તો મારો જીવ બચાવવા આમ તેમ દોડવા માંડી અને ઝડપથી બાથરૂમમાં સંતાઈ ગઈ આમ વંદો બનેલી પ્રતીક્ષાએ પોતાનો આવો કંઈક અનુભવ આપણને કહ્યો હવે આગળ પતંગિયું સાના પર હિંચે છે પતંગિયું ફૂલ ઉપર હિંચે છે તેવી જ રીતે આગળનો પ્રશ્ન પતંગિયાને દરિયો લાગતું તે શું હશે મિત્રો તમે આ અદ્વૈતની વાત તો સાંભળી જ હશે કે પતંગિયું એટલે પોતે કેટલો નાનો હતો અને બગીચો કેટલો મોટો હતો એટલે બગીચામાં જે ફુવારો હતો તે એને દરિયા જેવો લાગતો હતો હવે આગળ વિદ્યાર્થી મિત્રો આપણે જૂથ કાર્ય કરવાનું છે જેમાં અળસિયું દેડકો મંકોડા કીડી અને કુંદુ જેવા જીવજંતુઓમાંથી કોઈ એક બનવાનું છે થોડી આપણે જીવજંતુ બનીને વિચારવાનું છે ત્યારબાદ આપણે આપણા અનુભવ પોતાના જૂથમાં કહેવાના છે વિદ્યાર્થી મિત્રો હમણાં તો આપણે મળી નથી શકતા પણ આ પ્રવૃત્તિ તમારે તમારા ઘરના સભ્યો જોડે કરવાની છે ઉદાહરણ તરીકે અત્યારે હું અળસ્યું બની જાઉં છું અને મારા અનુભવ તમારી સાથે હું શેર કરું છું આજે ખૂબ વરસાદ પડ્યો અને મારા ઘરમાં પાણી ભરાઈ ગયું જેનાથી મને શ્વાસ લેવામાં ઘણી તકલીફ પડી તેથી હું બહાર નીકળ્યો જેવો હું મારા દરમાંથી બહાર નીકળ્યો તેવો એક કૂતરો મારી ઉપર પગ મૂકી દેતો હતો અને આ દ્રશ્યો જોઈ તો હું ખૂબ ગભરાઈ ગયો અને આમ તેમ ભાગવા માંડ્યો ત્યાર પછી મેં જોયું કે દૂર એક ખૂણામાં એક સરસ મજાનું ફૂલનું કુંડું હતું હું ઝડપથી એ કુંડા તરફ આગળ વધ્યો અને એ કુંડાની ઉપર ચડી ગયો કુંડું ખૂબ સરસ સુગંધવાળું હતું તેથી મેં એમાં જ રહેવાનું પસંદ કર્યું વિદ્યાર્થી મિત્રો અળસયું બનીને મેં મારા અનુભવ તમારી સાથે વ્યક્ત કર્યા હવે તમે પણ આ રીતની પ્રવૃત્તિ કરજો હવે આગળનો અભ્યાસ મેળવીએ નકામો શબ્દ છેકો અને મોટેથી વાંચો જો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં આપણે આ આખો પેરેગ્રાફ વાંચીશું તેમાં જે શબ્દ નકામો હશે એની ઉપર આપણે છેકો મારી દઈશું પછી આ આખો પેરેગ્રાફ આપણે મોટેથી વાંચીશું તો તમે બધામાં તૈયાર છો ને ખૂબ સરસ ચાલો તો આપણે નકામો શબ્દ છેકી નાખીએ એક જંગલ હતું તેમાં તેની એક સસલું રહેતું હતું વિદ્યાર્થી મિત્રો આમાં કયો શબ્દ બંધ બેસતો છે તેની નહીં તેમાં વેરી ગુડ તો આખું વાક્ય કંઈક આ પ્રમાણે બનશે એક જંગલ હતું તેમાં એક સસલું રહેતું હતું તેવી જ રીતે આપણે બીજું વાક્ય જોઈએ એક દિવસ એક કૂતરો તેને તેની પાછળ પડ્યો વિદ્યાર્થી આમાં કયો શબ્દ છેકી નાખવા જેવો છે તેને વેરી ગુડ તો આખું વાક્ય કંઈક આવું બનશે એક દિવસ એક કૂતરો તેની પાછળ પડ્યો તેવી જ રીતે આપણે આગળ વધીએ કૂતરાથી બચવા તું ખૂબ દોડ્યો તો આમાં કયો શબ્દ આપણે છેકી નાખીશું તું વેરી ગુડ છોકરાઓ હવે આગળના વાક્યોમાંથી જે શબ્દ નક્કામાં હોય એ તમારે વિચારવાના છે અને એના ઉપર છેકો મારી દેવાનો છે મિત્રો તમે નક્કામાં શબ્દ પર છેકો તો મારી જ દીધો હશે હવે આપણે મોટેથી આ પેરેગ્રાફ વાંચીએ તો તમે પણ મારી સાથે વાંચજો એક જંગલ હતું તેમાં એક સસલું રહેતું હતું એક દિવસ એક કૂતરો તેની પાછળ પડ્યો કૂતરાથી બચવા તે ખૂબ દોડ્યું સસલું એટલી ઝડપથી દોડ્યું કે કૂતરું તેને પકડી શક્યું નહીં છેવટે હાફીને કૂતરું બેસી ગયું એક શિકારી આ બધું જોઈ રહેલો તેણે મારવા માટે દોડતું હતું અરે વાહ છોકરાઓ તમે તો બહુ સરસ વાંચન કર્યું હવે આપણે એવી જ રીતે મોટેથી ગાવાનું છે તમે પણ મારી સાથે ગાશો ને હા ટીચર ખૂબ સરસ ચાલો તો શરૂઆત કરીએ ચકાચક ચકરી હરતી ફરતી બકરી ગાઓ ચકાચક ચકરી હરતી ફરતી બકરી ખૂબ સરસ ખતા ખત વાદરા ધડા ધડ ધડી પડ્યા ગાઓ ખડા ખત વાદરા ધડા ધડ ધડી પડ્યા હવે ગણ વાઘ હરતો ફરતો મીઠાઈ શોધતો કુતરો ગાઓ વાઘ હરતો ફરતો મીઠાઈ શોધતો કુતરો સિંહથી દરતા દરતા તારા બધા ખરતા સિંહથી દરતા દરતા તારા બધા ખરતા અરે વા છોકરાઓ તમે તો બધા બહુ મસ્ત ગાવ છો ને મિત્રો શું કેવું છે તે કહો તમારે મને કહેવાનું છે લીસુ કે ખરબચરું જુઓ ચોપડીનું પૂથું જુઓ કેવું છે લીસું છે કે ખરબચરું છે ચાલો તમારે ચોપડી ઉપર હાથ ફેરવો હા લીસુ છે તેવી જ રીતે નોટનું પાનું લો તે તમને કેવું લાગ્યું લીસું લાગ્યું અરે વાહ હવે તમારા ગાલ ઉપર હાથ ફેરવો તમારા ગાલ કેવા છે છોકરાઓ લિસ્સા લિસ્સા શું વાત છે અને તમારા મમ્મીના ગાલ ઉપર હાથ ફેરવો ખરબચરા છે કે લિસ્સા છે હા લિસ્સા છે ખૂબ સરસ હવે આગળ પોચું કે કથણ કાચું પપૈયું પાકું પપૈયું વિદ્યાર્થી મિત્રો કદાચ તમને પપૈયાનો ખ્યાલ ન હોય પણ ઉનાળાની ઋતુમાં તમે કેરી તો ખાધી જ હશે હા કાચી કેરી પકડતા એ આપણને કેવી લાગી થોડી એ કથણ હતી ત્યાર પછી એ પાકી જાય છે તો એ પાકી કેરીને અડકતા એ આપણને થોડી થોડી પોચી લાગે છે તેવી જ રીતે આ પપૈયાનું પણ એવું જ છે જ્યારે કાચું હોય ત્યારે કથણ હોય છે અને પાકી જાય ત્યારે પોચું થઈ જાય છે તેવી જ રીતે તમારો ગાલ અને હથેળીને તમે સ્પર્શ કરી જુઓ તમને કેવું લાગે છે એ તમે લખો સુગંધવાળું કે દુર્ગંધવાળું વિદ્યાર્થી જ વસ્તુ ગમે છે દુર્ગંધવાળી નહીં જો તમે રસ્તા પરથી જતા હોવ અને ત્યાં તમે કચરા પેટી જુઓ તો તમને ત્યાંથી સુગંધ આવે છે કે દુર્ગંધ આવે છે હા દુર્ગંધ આવે છે તેવી જ રીતે આપણે દાળ પર જઈએ સરસ વરસાદ પડતો હોય અને મમ્મી આપણા માટે દાળ ભાત બનાવતા હોય જ્યારે દાળ વઘારે છે ત્યારે શું કરે છે હા તેમાંથી સુગંધ આવે છે તેવી જ રીતે ધોવાયેલા વાળ અને ધોયા વગરના વાળ મિત્રો જ્યારે પણ તમે તમારા વાળ ધો છો ત્યારે તેમાં સરસ મજાનો શેમ્પૂ નાખો છો પછી એને કન્ડિશનર કરો છો તો એમાંથી શું આવે છે સુગંધ આવે છે ખૂબ સરસ હવે ધોયા વગરના વાળ કેવી રીતે ખવો પડે ઘણા દિવસથી આપણે નાતા જ ન હોઈએ આપણે આપણા વાળની કાળજી જ ન કરતા હોઈએ અને પછી એમાં વાળના રોગ થાય તો શું આવે દુર્ગંધ આવે હવે આગળ વધીએ આપણે જોર જોરમાં હસવાનું છે જો તમે મોટેથી વાંચન કર્યું ત્યાર પછી સરસ મજાનું ગીત ગાયું હવે આપણે હસવાનું છે તો તમે હસો ને હું તમારી આગળ એક જોક કહું છું ફટાફટ પેન્સિલ આપ સર તમારી પાસે જ છે ક્યાં છે તમારા કાન પર ઉતાવળ છે જલ્દી બોલ કયા કાન પર છે